નમસ્કાર. 11 મે આજનો દિન મહિમા શ્રી જગન મહેતાની જન્મ જયંતિ. આઝાદીના જંગનો સમગ્ર ઇતિહાસ કેમેરામાં કંડારનાર મહાન તસવીરકાર જગન મહેતાનો જન્મ તારીખ 11 મે 1909 ના રોજ વિરમગામમાં થયો હતો. ચિત્રકલા અને ફોટોગ્રાફીની તાલીમ માટે તેઓ કુમાર કાર્યાલયમાં જોડાયા. કેમેરાનો ઉપયોગ કરતા શીખ્યા ત્યારે તેમણે પ્રથમ તસવીર નાનકડા બોક્સ કેમેરાથી રાષ્ટ્રપિતા ગાંધીજીની જ પાડી હતી. બિહારની ગાંધીજીની પ્રવૃત્તિઓ તેમણે પોતાના કેમેરામાં કંડારી લીધી. પૃથ્વીરાજ કપૂરના 3 વિખ્યાત નાટકોના કેટલાક દ્રશ્ય તેમણે પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા. જ્યારે શરીર સ્વસ્થ હતું ત્યારે તેમને પ્રવાસનો કોઈ કંટાળો નહોતો. પંચમહાલથી માંડીને ડાંગ જિલ્લા સુધી આદિવાસીઓના આખા વિસ્તારમાં ખૂબ રખડપટ્ટી કરી હતી અને અર્ધનગ્ન આદિવાસીઓની કારમી ગરીબી પણ તેમણે પોતાની તસવીરોમાં ઝીલી લીધી હતી. ભારત વર્ષના ભવ્ય મંદિરો, તીર્થસ્થાનો, ગુફાઓમાં જળવાઈ રહેલા શિલ્પ સ્થાપત્યની ફોટોગ્રાફી લઈને વારસાના જતનમાં પણ તેમણે અનેરું યોગદાન આપ્યું છે. ત્યાર પછી જગનભાઈની તસવીરોના અનેક પ્રદર્શનો દેશ વિદેશમાં યોજાયા. મુંબઈ ખાતેના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં ફોટોગ્રાફી વિભાગના વડા તરીકે કામ કર્યું હતું. તેઓ શ્રી અરવિંદના પ્રશંસક હતા. 94 વર્ષની ઉંમરે વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર ઈસવીસન 2003માં જગન મહેતાનો દેહવિલય થયો. અનેકવિધ વિષયો અને દ્રશ્યો તેમના કેમેરામાં કંડારાઈને ચિરંજીવ બન્યા છે.